જોખમમાં છે. એ માતૃભાષાને જે છે કેમ સાચવી રાખીએ અને કેમ માનવ જાતિ ઉપર એટલે કે મૂળ ગુજરાતી ઉપર કેમ એનો પ્રભાવ પડે. એ ઉપરાંત આપણે જો બધા સાથે મળીને પ્રયત્ન કરશું તો મને લાગે કોઈ મુશ્કેલ નથી. બહુ સરસ વાતો અહીંયા થઈ. બીજી વાત છે, આપણા અંતર્મનમાં ઉતરી ગયેલી વસ્તુ જે છે એ ખરેખર સફળ થાય જ છે, અંતર્મનમાં ઉતરી જાય. અને આજે આ વાતો બધી થઈ ત્યારે બધા એક સારું જેવો ઓપન યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગયો અને હું ભણવા તક ગયો, મને કોલેજ જવાનું યુનિવર્સિટીમાં ન શીખ્યું એ મારા સદભાગ્ય ખરેખર. આપણને તક કેમ, ત્યારે મારા ગુરુજીએ મને એમ કીધું હતું કે તમને હવે શાળાએ નથી મોકલવા, તમને મારે હવે એવી ભાષા શીખવાડવી છે, પ્રકૃતિની ભાષા શીખવાડવી છે. અને એ મારા આંતરમનની અંદર કેમ વાત ઉતરે એટલે ચિત્ર બનાવવાનું કહેતા, માનસિક ચિત્ર બનાવવા અને વિશાળ બનો. મહામાનવ કેમ બની શકાય એટલે બીજાને આપતા શીખો, અને જ્યારે ગ્રહણ કરવા જેવું છે ગ્રહણ કરો અને બીજાને આપો, ત્યારે હું માનસિક ચિત્ર બનાવીને નદી કિનારે આ બધી કલ્પના કરતો. અને છેલ્લે તો બહુ લાંબી વાત છે અને તો આખું એક ચેપ્ટર લેવાય એવી વાત છે, અને છેલ્લે એમ કહેતા કે આત્મકલ્યાણ જેવો એક માર્ગ નથી, આ ભૌતિકતામાં કોઈ સાર નથી. પણ એક વખત તમે એમાંથી પસાર થઈ તો જુઓ, માનસિક સૃષ્ટિમાં પણ પસાર થઈ જુઓ તો તમે તમ પણ મૂકશો. એક અત્યારે એક લેવલ એવું હોય છે ચેતનાનું, એમાં હું અને મારું હોય અને હુંનો પડછાયો પડતો હોય એવું એક લેવલ હોય, એ બધા જ હોય હું અને મારું. પછી એમાંથી આગળ જાય એટલે આપણું થાય, આપણું આ બધું આપણું, આપણા રાષ્ટ્ર માટે આપણે કર્યું. અને એ ચેતનાનું લેવલ એવું છે કે એનાથી ઉપર છે એ બધું જ સૃષ્ટિના સર્જનહારનું, એ પોતે કાર્યરત છે, ચિત્તમન બુદ્ધિને કામમાં લગાડ્યા છે, છતાં ક્યાંય માલિકી ભાવ ઉત્પન્ન નથી થતો. એ દ્રષ્ટા ભાવ છે સર, એ દ્રષ્ટા ભાવ જે છે એ શ્રેષ્ઠ કક્ષાનો ભાવ છે. અને ત્યારે અસ્તિત્વ એને મદદ કરતું હોય છે, ત્યારે અસ્તિત્વ પણ મદદ કરતું હોય છે. અને ભાઈ શ્રી અરુણભાઈ વાત કરતા હતા એમ, મને તો અંગ્રેજી આવડે નહીં અને ગુજરાતી ભાષામાં એ હું મારી માતૃભાષા જ બોલું, માન્ય ભાષા એ પૂરી આવડે નહીં. એમાં અરુણભાઈ લંડનમાં જવાનું છે અને 26 દિવસ સુધી સભા ભરવાનું છે, રોજ 2 સભા ભરી એટલે 52 સભા ભરી અને માતૃભાષામાં જ બોલું. બે બાજુ એક અંગ્રેજીનો ટ્રાન્સલેટર કરનારા જે હોય એ 2 જણા સમજા, પાછું બોલાને હું કહું કે મારી મૂળ ભાષામાં અર્થઘટન કરી શકીશ કે નહીં એક જામનગરના, એમાં હો ને હો નહીં. અને ખરેખર મને એમ લાગ્યું કે જે જિજ્ઞાસુ છે એ માણસોને ભાવ છે, અને હંમેશા એ માટે સભા જે છે પહેલેથી સીટ નક્કી થતી કે અહીંયા 50 જણા આવશે, 250 આવશે, છેલ્લે 1200 જણા સુધીની બેઠક હતી, પણ એ ભરચક જ રહેતી, ક્યારે સીટ ખાલી ન રહેતી. એટલે કહેવાનો તાત્પર્ય મૂળ જે તથ્ય જો હશે અર્ગરૂપે તો એને પામવા માટે લોકો ગમે તે રીતે પ્રયત્ન કરશે. અને હમણાં જાપાન ગયો તો હવે તો મશીન આવી ગયું છે અરુણભાઈ, હું ગુજરાતીમાં બોલું નહીં, જાપાનીઝ ભાષામાં બોલે, કારણ કે જાપાનીઝ લોકો છે એ હિન્દી અંગ્રેજી બોલતા જ નથી, બહુ ઓછું જૂથ, પણ એની ભાષા જે છે એ બોલે છે. એટલે માતૃભાષાને બચાવવી એ બહુ જરૂરી છે. માતૃભાષાનો પ્રચાર કેમ થાય, કેમ એનો ફેલાવો થાય એ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાથે સાથે આ જે બાળકોની અંદર જે સ્કિલ ડેવલપ થવી જોઈએ અને એને બદલે એને આપણે બધાને દોડાવીએ છીએ કોલેજ સુધી, ડિગ્રી કોલેજ સુધી, એ કારણ વગરના દોડાવવા જેવું છે. હવે જો સંવેદના હોય તો એના ઉપર આપ દયા કરો અને યોગદાન આપો કે હજારો યુવાનોને શું કામે આપણે દોડાવીએ છીએ કારણ વગરના, એની કંઈક વ્યવસ્થા સરકાર પાસે થવી જોઈએ એવું મારું અનપઢ વ્યક્તિનું માનવું છે. એ તમે ધારો તો એ વ્યવસ્થા થઈ શકે,
એટલે એ લોકોને આપણે બીજો માર્ગ તૈયાર કરી દઈ, નમૂના રૂપ માર્ગ એને લઈ જાય અને એ કમાતો થાય અને જે દોડી શકે છે, ઉડી શકે છે, ભલે ઉડે, દેશ માટે સાયન્ટિસ્ટ થાય, વૈજ્ઞાનિક થાય, એના માટે કોઈ વાંધો નથી. એટલે આપ સાથે મળીને આ બહુ સરસ કામ કરી શકો. હું ભરાડ સાહેબને વારે વારે કહેતો કે ભરાડ સાહેબ માનસરોવર ઉપર હંસલા ઝૂડા લાગે, એટલે કાલે મેં કીધું હતું ભરાડ સાહેબને યાદ કરીને, એટલે તમે બધા હંસરૂપી છો, તમારી ફરજનો એક ભાગ છે કે તમારે યોગદાન આપવું જોશે. અને તમને જ્યારે અનુભવ થયો છે અને તમે કેટલાય મહાનુભાવો દ્વારા સત્કાર પ્રાપ્ત કર્યો છે, હવે બધાનું દાયિત્વ થાય છે, એક જવાબદારી થાય છે કે આવતી પેઢી માટે આપણે શું કરી શકીએ. એટલે પંડિત સાહેબ આ બધાને સાથે રાખીને કંઈક આવું જો થાય અને એ અવારનવાર સરકારને નોંધ લેખા કરીએ તો મને આશા છે કે એમાં કંઈક પરિણામ પરિવર્તન આવશે. અને સંસ્થાઓ જો પણ આપણે ચલાવતા હોય પંડિત સાહેબ ભરાડ સાહેબ, તો એ સંસ્થાનું દાયિત્વ છે કે સમાજને શું આપ્યું. કેટલા યુવાનો નિષ્ઠાવાન આપ્યા, એન્જિનિયર આપ્યા બરાબર, પણ નિષ્ઠાવાન પ્રમાણિત કેટલા આપ્યા. એ સંસ્થાએ રાજ્યને શું આપ્યું. આપણે લોકવનની જાતનું સંશોધન થયું, પણ ખરેખર લોકવન જાતે કેટલું મોટું કામ કર્યું, આપણા ભારતના અન્નના ભંડાર ભરી દીધા. અને જે ઓલા લાલ ઘઉં ખાતા હતા એમાંથી મુક્તિ આપી દીધી. એટલે મોટામાં મોટું દાયિત્વ એને નિભાવ્યું સંસ્થાએ. એવી રીતે સંસ્થા ચલાવી, એમાંથી કેટલા પ્રમાણિત વ્યક્તિઓ રાષ્ટ્ર માટે તૈયાર કરીએ, સરહદ માટે કેટલા તૈયાર કરીએ છીએ, કેટલા લોકો સારા રાજનેતા તૈયાર કરી શકીએ છીએ. અને ચિંતાનો વિષય એ છે કે મોટું ક્ષેત્ર વર્ચસ્વવાળું હોય તો એ રાજકીય ક્ષેત્ર અને ધર્મ ક્ષેત્ર આ બે મોટા ક્ષેત્ર છે જેનો પ્રભાવ રાષ્ટ્ર ઉપર અને જનસમુદાય ઉપર છે. અને એમાં કેમ શ્રેષ્ઠ કક્ષાની વ્યક્તિઓ તૈયાર કરી અને એ દિશામાં આપણે લઈ જઈ શકીએ. કારણ કે તાકાતવાળી વ્યક્તિ બીજાને માટે કંઈક કરશે, રાષ્ટ્રની કરવત બદલશે. ચાહે દેશદાજવાળો રાજનેતા હોય એને માટે કંઈક કરવું પડે, અને એના માટે કે ધર્માચાર્ય પણ ધર્મભાવનાવાળા, વૈરાગ્યવાળા, જ્ઞાનીઓ અને લોકહૃદયમાં ધર્મભાવના સ્થાપિત કરે એવા ધર્માચાર્યો આપણે ઊભા કરવા જોઈએ. મને લાગે આ બહુ મોટો ઉદ્યોગપતિ તો ઊભા કરવા જોઈએ, સાયન્ટિસ્ટ ઊભા કરવા જોઈએ, પણ ધર્માચાર્ય અને રાજનેતા દેશદાજવાળા. જાપાનમાં મેં એક સ્થિતિ જોઈ, ત્યાંની મૂળ પ્રજા છે એ સમરાવ, એ સમરાવ જે છે એ રાષ્ટ્રભાવનાવાળી વ્યક્તિ, સરકાર ગમે તે આવે, એ સમરાવ યુવાનોની જે ટીમ છે એની ટીમ બનાવે અને ક્રિમિનલ કેસ કોઈ હોય તો એનું નિરાકરણ કરે ને એના પર કંટ્રોલ કરે. એટલે ત્યાં પોલીસ જોવામાં નથી આવતી, કે રોડ ઉપર રસ્તા પર ક્યાંય પોલીસ જોવામાં નથી આવતી. એ મોટામાં મોટું કામ એ ટીમ કરે છે અને એ સરકારની હરોળમાં ચાલે છે. એક બાજુ સરકાર અને એક બાજુ એ ટીમ છે, એ પોતે સ્વૈચ્છિક રીતે કામ કરે છે. એટલે કહેવાનો તાત્પર્ય કે આપણે દેશદાજવાળા યુવાનો અને ઉત્તમ કોટીના ધર્માચાર્યો કેમ તૈયાર કરી, દરેક ક્ષેત્રમાં તૈયાર કરવું જોઈએ, પણ સાચા અર્થમાં એ માનવતાવાદી હોવા જોઈએ, એ રાષ્ટ્રપ્રેમી હોવા જોઈએ. અને બોરીસાગર સાહેબે બહુ સરસ વાત કરી કે આ છેલ્લી ટ્રેન છે, આ પેઢી આપણી પ્રયત્ન કરશે તો આનું પરિણામ આવશે. આ ગયા પછી ઓલા અંગ્રેજીમાં ગુજરાતી હોય તો એ અંગ્રેજીમાં બોલવાનો શોખ છે, એ ક્યાંથી આ વિચાર કરશે. એટલે ભાષા લુપ્ત થઈ જશે. આવી કેટલી ભાષાઓ જે છે લુપ્ત થઈ ગઈ છે. એને બદલે જેમ કચ્છી ભાષા હતી એની કચ્છીની લિપિ નથી, છતાં એ લોકો પ્રયત્ન કરે છે, કચ્છીને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે ગુજરાતી ભાષાને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાચા માનવ તૈયાર કરવા જોઈએ અને ગુણવત્તાના મૂલ્યો જે છે એ આંકવા જોઈએ. કેવળ ગોખણપટ્ટી ઉપર ન જવું જોઈએ. આટલું કહી બહુ મને આજે આનંદ થયો. આપ બધા આવ્યા, બહુ ખુશી વ્યક્ત કરી. મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય તો જીવનમાં કોઈ પણ ઉર્જાથી સમાજને એકાબીજા ઉપયોગી બનો, ચાહે ધનથી, શરીરથી, મનથી, તમારી પાસે જે વિદ્યા હોય એના દ્વારા સમાજને કંઈક આપવાનો પ્રયત્ન કરો તો મનુષ્ય જીવન સાર્થક થશે. હરિ ઓમ, જય.